નમસ્કાર મિત્રો, હું છું તમારો અજય ચાવડા અને અત્યારે આપણે વાત કરવાના છીએ રાકેશ પાંડે એટલે કે ગોવિંદ ઠાકોર. તો મિત્રો, ગોવિંદ ઠાકોરનું ફિલ્મ સરહદની પાર મારી રાધા. મિત્રો, ઘણા બધા મિત્રો એ ફિલ્મ જોઈ છે. તો મિત્રો, એ ફિલ્મમાં એક સીન બતાવવામાં આવ્યું હતું, ત્યારે જે હીરો હોય છે એટલે કે ગોવિંદ ઠાકોર અને જે હિરોઈન હોય છે એ જગ્યાએ પણ મળતા હોય છે, જે મંદિર પર. તો ત્યાર પછી મિત્રો એક ફાઇટનું સીન બતાવવામાં આવ્યું હતું, તો જે સ્ક્રીનશોટ તમે અત્યારે જોઈ રહ્યા છો. તો મિત્રો, આ જગ્યાની અત્યારે આપણે વાત કરવાના છીએ. તો મિત્રો, લોકેશન અત્યારથી હું તમને કહી દઉં છું કે લોકેશન છે મિત્રો અંબોડનું, મિની પાવાગઢ છે ત્યાંનું આ સીન બતાવવામાં આવ્યું હતું. તો ઘણા મિત્રોની કમેન્ટમાં એવી પણ આવે છે કે અંબોડ છે ક્યાં, તો અંબોડ છે ગાંધીનગરથી જો તમે વિજાપુર રોડ પર જશો તો ત્યાં વચ્ચે અંબોડ ગામ આવે છે. તો મિત્રો, એ અંબોડનું સીન બતાવવામાં આવ્યું હતું. તો મિત્રો, આ જગ્યા પર એક સરહદ પણ બતાવવામાં આવી હતી, એટલે કે ઇન્ડિયા અને પાકિસ્તાનની જે બોર્ડર બતાવવામાં આવી હતી એ પણ આ જગ્યા પર બતાવવામાં આવી હતી, જે સ્ક્રીનશોટ તમે અત્યારે જોઈ રહ્યા છો. તો મિત્રો, જે સીન છે એ સીન તમને બતાવવાનો છું. તો વિડીયો સ્ટાર્ટ કરું છું અહીંયાથી. તો મિત્રો, અત્યારે જે જગ્યા પણ ઊભો છું ને સામેથી તમે મંદિર જોઈ રહ્યા છો, આ મંદિરમાં સીન શૂટ કરવામાં આવ્યું હતું. તો આ છે મિની પાવાગઢ, જે મા કાળી માતાનું મંદિર છે મિત્રો. તો અંબોડ ગામ છે, મેં લોકેશન પણ તમને કહી દીધું છે. તો એક સીન મિત્રો આ સાઈડથી લેવામાં આવ્યું હતું. તમે અહીં જોશો તો મિત્રો નીચે નદી છે, જે સાબરમતી નદી છે, અને એક સીનમાં તમને આ રીતની નદી પણ જોવા મળે છે, જે સીન મંદિરની અંદરથી લેવામાં આવ્યું હતું. તો મેં લોકેશન કહી દીધું છે ને મિત્રો, સરહદની પાર મારી રાધા, જે મિત્રો આગળ આપણે વાત થઈ એ રીતને. તો રાકેશ પાંડેની ફિલ્મ છે. તો મિત્રો, આખું ફિલ્મ જ મિત્રો આ જગ્યા પર બન્યું છે, એટલે કે અંબોડ ગામમાં અને આજુબાજુના જે ગામો છે ત્યાં એ આખું ફિલ્મ શૂટ થયું છે. તો મંદિરની અંદર જઈને તેનો મંદિરના દર્શન કરાવું. તો મિત્રો, આ છે મંદિરની અંદરનો વ્યૂ, જે તમે મહાકાળી માતાનું મંદિર પણ જોઈ રહ્યા છો અને અહીંયા લખેલું પણ છે કે અંબોડ ગામ છે. તો મિત્રો, જે સીન આ જગ્યા પર સીન શૂટ થયું હતું ત્યારે મંદિર પૂરું બન્યું નહોતું, અત્યારે મંદિર પૂરેપૂરું બની ગયું છે. તો મિત્રો, અત્યારે આપણે ગઈ છે નદીની અંદર, જે સાબરમતી નદીની અંદર. તો આ જગ્યા પર આપણે પહેલી પણ એક વિડીયો બનાવી હતી, જે પ્રીત જન્મદિનની ભૂલાશે નહીં. અને આ જગ્યા પર મિત્રો એક બોર્ડર એટલે કે સરહદ બતાવવામાં આવી હતી આ જગ્યા પર. તો પહેલો સ્ક્રીનશોટ હું અહીંયાથી લગાવું છું. તો મિત્રો, તો એક સીન તમે જોશો તો મિત્રો એક સીનમાં આ દેખાઈ રહ્યું છે. એમાં જો તમે બંને સામેવાળા જે ટાવર મેચ કરી શકો છો, તો એ બંને સીન, બંને ટાવર આ જગ્યા પર દેખાઈ રહ્યા છે. તો મિત્રો, જ્યારે વિક્રમભાઈનું ફિલ્મ શૂટ થયું ત્યારે આ ટાવર એવું કંઈ હતું નહીં, એટલે તમને થોડું ઘણી ડિફિકલ્ટી લાગી છે. તો મિત્રો, આ જગ્યા પર એક બોર્ડર બતાવવામાં આવી હતી અને આ જગ્યા પર આખું ફિલ્મ શૂટ થયું છે. અને આ છે મિની પાવાગઢ, જે ઉપરથી હું અત્યારે નીચે આવી ગયો છું. જો પહેલાં હું ઉપર મંદિરે હતો, ત્યારબાદ અત્યારે નીચે છું. તો થોડા ઘણા સ્ક્રીનશોટ તમને અત્યારે બતાવવાનો છું, કારણ કે આખું ફિલ્મ શૂટ થયું છે. તો બધા સ્ક્રીનશોટ બતાવીશું તો વિડીયો ઘણી લાંબી થશે. તો એક સીનમાં તમે જોશો તો હેતુ કનોડીની પાછળ જોશો તો આ બેકગ્રાઉન્ડ તમને જોવા મળે છે. તો આ જગ્યા પર સામે મિત્રો ઇન્ડિયા બતાવવામાં આવ્યું હતું ને પાછળની સાઈડ પર પાકિસ્તાન બતાવવામાં આવ્યું હતું. અહીંયાથી તમે જશો તો સાઈડમાં નીકળી જશે, એટલે કે તમે સાદરા સાઈડ જવા માગતા હશો તો અહીંયાથી જતું રહેવાશે. તો અહીંયાથી તમને બીજો એક સ્ક્રીનશોટ હું બતાવું છું. તો મિત્રો, આ જગ્યા પર આખું ફિલ્મ શૂટ થયું છે, એટલે મેં થોડા ઘણા સ્ક્રીનશોટ અહીંયાથી લીધા છે. અને એક સ્ક્રીનશોટ હું તમને અહીંયાથી બતાવું, તો એક સીનમાં જે હિરોઈન આવતા હોય છે એ સીન તમને બતાવું. તો હિરોઈન આ સાઈડથી આવતા હોય છે, એમની બેકગ્રાઉન્ડમાં તમે જોશો તો જે આ તમે એક ટાવર જોઈ રહ્યા છો અને જે ડુંગર જેવું દેખાઈ રહ્યું છે એ બંને સ્ક્રીનશોટમાં દેખાઈ રહ્યું છે. તો એ સીન પણ તમે અહીંયાથી પરફેક્ટ મેચ કરી શકો છો. અને બસ મિત્રો, થોડું ઘણું સીન જે મેં તમને થોડા ઘણા સ્ક્રીનશોટ બતાવ્યા છે, કારણ કે સ્ક્રીનશોટ તો ઘણા બધા છે પણ બતાવીશું તો વિડીયો ઘણી લાંબી થઈ જાય છે, એટલા માટે. તો લોકેશન પણ મેં તમને કહી દીધું છે અને પછી પણ એકવાર કહી દઉં છું, જો તમે ગાંધીનગરથી વિજાપુર રોડ પર જશો તો વચ્ચે અંબોડ ગામ આવે છે. તો અંબોડ ગામ મિત્રો આ સીન બતાવવામાં આવ્યું છે. તો એ મિત્રો બીજા પણ ઘણા બધા ફિલ્મો શૂટ થયા છે. તો મિત્રો બસ વિડીયોમાં તો આટલું જ હતું. તો મળે છે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, વંદે માતરમ.